FY Bcom સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી નાણાકીય હિસાબી પદ્ધતિમાં આપણે છેલ્લું અને ચોથું ચેપ્ટર ભણીએ છીએ બરાબર નાણાકીય હિસાબો અથવા તો નાણાકીય પત્રકો એમાં આગળ આપણે એક દાખલો જોઈ ગયો હવે આપણે બીજો દાખલો જોઈએ અને આ ચેપ્ટરનો છેલ્લો દાખલો બરાબર આ સાથે જ આપણે સમગ્ર FY Bcom સેમેસ્ટર 2 નો જે અભ્યાસક્રમ છે એ પૂર્ણ જાહેર કરીશું બરાબર જોઈએ દાખલા નંબર માટેની રકમ રાજેશનું તારીખ 31/3/2015 ના રોજનું કાચું સરવૈયું અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો બરાબર રાજેશનું તારીખ 31/3/2015 ના રોજનું કાચું સરવૈયું અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો રાજેશનું તારીખ 31/3/2015 ના રોજનું કાચું સરવૈયું એમાં ઉધાર બાકીઓ આપેલી છે રકમ આપેલી છે જમા બાકીઓ અને રકમ બરાબર પહેલાં આપણે ઉધાર બાજુ જોઈએ ઉધાર બાકીઓ છે ઉપાડ 12,000 ખરીદી 6,00,000 સ્ટોક તારીખ 1/4/2014 એટલે આ શરૂનો સ્ટોક હોય બરાબર 60,000 આવક માલ ગાડા ભાડું 10,000 વેચાણ પરત 40,000 પગાર 1,20,000 મજૂરી 40,000 ઓફિસ ખર્ચ 80,000 દેવાદારો 90,000 લેણી હુંડી 30,000 જાહેરાત ખર્ચ 50,000 સ્ટેશનરી અને છપામણી 6,000 યંત્રો 90,000 મકાન 3,00,000 ફર્નિચર 60,000 ભાડું 12,000 10% ડિબેન્ચરમાં રોકાણ 1,00,000 અને બેંક લોનનું વ્યાજ 20,000 બરાબર એના પછી જોઈએ જમા બાકીઓમાં તો મૂડી આપેલી છે 4,00,000 વેચાણ આપેલું છે 9,98,000 ખરીદ પરત આપેલું છે 20,000 મળેલ ડિબેન્ચર વ્યાજ 10,000 મળેલ વટાવ 4,000 સોરી મળેલ ડિબેન્ચર વ્યાજ 10,000 મળેલ વટાવ 4,000 મળેલ કમિશન 2,000 10% બેંક લોન 2,00,000 દેવી હુંડી 15,000 લેણદારો 70,000 અને ચૂકવવાનું બાકી ભાડું 1,000 બરાબર બંને બાજુનું ટોટલ આપે છે 17,20,000 હવે હવાલાઓ જોઈએ એમાં પહેલો હવાલો કે છે આખર માલનો સ્ટોક રૂપિયા 1,10,000 છે જેમાં 50% માલની બજાર કિંમત 10% વધુ છે તો આજે 50% માલની 10% વધુ કિંમત છે આ 1,10,000માં આવી જ ગઈ કારણ કે ચોખ્ખું જ અહીંયા કહી દીધું છે કે આખર માલનો સ્ટોક રૂપિયા 1,10,000 છે બીજો હવાલો કે છે નહીં નોંધેલ ઉધાર ખરીદી રૂપિયા 40,000 ત્રીજો હવાલો કે છે નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત રૂપિયા 5,000 ચોથું કહે છે નહીં નોંધેલ ઉધાર વેચાણ રૂપિયા 50,000 પાંચમું નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત 15,000 છઠ્ઠું ચૂકવવાની બાકી મજૂરી 10,000 સાતમું 10,000નો માલ બળી ગયો વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો આઠમું અંગત વપરાશ માટે લીધેલ માલ રૂપિયા 5,000 અને નવમું યંત્ર ગોઠવવાની મજૂરી રૂપિયા 5,000 ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ છે બરાબર આ થઈ ગયા એના 99 હવાલા દાખલાની રકમ પર ફોકસ કરીએ અને પછી આપણે દાખલાની ગણતરી શરૂ કરીએ પહેલા ઉધાર બાકી ઉપર ફોકસ કરીએ હવે જમા બાકીઓ જોઈએ
બરાબર. આગળના હવાલા જોઈએ. બરાબર. આ દાખલાની રકમ જોઈએ. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ ગણતરી માટે. તો એના માટે આપણે બનાવીશું દાખલા નંબર 2 માટે વેપાર ખાતું વિગત રકમ, વિગત રકમ નફા નુકસાન ખાતું વિગત રકમ, વિગત રકમ અને આપણે પાકું સરવૈયું બનાવીશું મૂડી દેવા રકમ, મિલકત લેણા અને રકમ. બરાબર. બધા હવાલાઓ આપતા જઈએ. પહેલાં આપણે બધા હવાલાની અસર આપી દઈએ અને પછી આપી દઈએ આપણે પાકા સોરી કાચા સરવૈયાની જે કાંઈ વિગતો છે એ. બરાબર. એના માટે હવાલાઓ આપી દઈએ. સૌથી પહેલો હવાલો કીધો છે કે આખર માલનો સ્ટોક રૂપિયા 1,10,000 છે, જેમાં 50% માલની બજાર કિંમત 10% વધારે છે. એમાં બજાર માલ બજાર કિંમત 50% બધું ઈ છે એ 1,10,000 આવી ગયું. હવાલો છે એટલે બે અસર આપવી પડશે. બરાબર. એક તો આપણે વેપાર ખાતું છે બરાબર, એમાં જમા બાજુ આપવાનું થશે. બરાબર. પણ ત્યાં થોડુંક વેચાણ ને એવું આવશે એટલે આપણે થોડી વિગતો છોડીને આપીએ. બરાબર. આપી દઈએ ત્યાં આખર સ્ટોક. બરાબર. 1,10,000. બરાબર. અને આની બીજી અસર આપી દઈએ આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. બરાબર. ત્યાં આપણે આખર સ્ટોક અહીંયાથી જ આપી દઈએ. આખર સ્ટોક 1,10,000. બરાબર. એના પછી છે નહીં નોંધેલ ઉધાર ખરીદી 40,000. તો સૌથી પહેલાં તો આપણે ખરીદી ગોતીને વેપાર ખાતામાં ઉધાર બાજુ આપવી પડે. બરાબર. ત્યાં સૌથી પહેલાં આપણને જો શરૂનો સ્ટોક આપ્યો છે તો ત્યાં પહેલાં તો પાકા સરવૈયામાં સોરી વેપાર ખાતામાં આપણે શરૂનો સ્ટોક આપી દઈશું. બરાબર. આપ્યો છે 60,000. એના પછી આપણને ખરીદી આપેલી છે. ખરીદી ટોટલ કીધું છે 6,00,000. બરાબર. એમાં કીધું છે નહીં નોંધેલ ઉધાર ખરીદી, તો એ પ્લસ થશે. નહીં નોંધેલ ઉધાર ખરીદી કેટલાની આપી છે, તો કે 40,000. નહીં નોંધેલ ઉધાર ખરીદી 40,000. બરાબર. અને આની બીજી અસર છે હવાલો છે એટલે બે અસર આપવી પડશે. બરાબર. આની બીજી અસર આપી દઈએ આપણે લેણદારો, એટલે મૂડી દેવા બાજુ આપણે થોડી જગ્યા છોડીને લેણદારોમાં આપવી પડશે. બરાબર. લેણદારો આપ્યા છે આપણને 70,000. એમાં પ્લસ નહીં નોંધેલ ઉધાર ખરીદી 40,000. બરાબર. એટલે અંદર ને અંદર હજી રાખીશું 1,10,000. બીજા હવાલાની બે અસર આપી દીધી. એના પછી છે ત્રીજું નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત, તો એની અસર આપવી પડશે આપણે નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત. બરાબર. તો એ બાદ થશે. બરાબર. કેમાંથી, તો કે ખરીદીમાંથી. નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત કેટલાનું છે, તો કે 5,000. એટલે 5,000 છે એ આપણે બાદ કરીશું. બરાબર. અને આની બીજી અસર ક્યાં આપીશું, તો કે પાકા સરવૈયામાં જે આપણે લેણદારોમાંથી ઉધાર ખરીદી છે એ પ્લસ કરી હતી, ત્યાં જ આપણે આપીશું નહીં નોંધેલ
ઉધાર ખરીદ પરત કેટલું? તો કે 5000, બરાબર. એ બાદ થશે 1,10,000માંથી 5000 બાદ કરીએ એટલે 1,05,000, બરાબર. આ થઈ ગયો ત્રીજો હવાલો. હવે એ જ રીતે ચોથો હવાલો આપણને કીધું છે કે નહીં નોંધેલ ઉધાર વેચાણ. તો વેપાર ખાતામાં જમા બાજુ પહેલાં તો વેચાણની અસર આપવી પડે, બરાબર. વેચાણ આપણને કાચા સરવૈયામાં આપ્યું છે 9,98,000, એમાં પ્લસ નહીં નોંધેલ ઉધાર વેચાણ કેટલું આપ્યું છે? તો કે 50,000, બરાબર. અને આની બીજી અસર આપણે આપી દઈએ ક્યાં? તો કે દેવાદારોમાં. દેવાદારો આપણને પાસે 90,000ના પ્લસ નહીં નોંધેલ ઉધાર વેચાણ કેટલા? તો કે 50,000. એટલે હવે મળશે આપણને 1,40,000. એ હજી અંદરને અંદરની કોલમમાં જ રહેવા દઈશું. એના પછી પાંચમો હવાલો કહે છે નહીં નોંધાય ઉધાર વેચાણ પરત, બરાબર. તો એની અસર ક્યાં આપીશું? તો કે વેપાર ખાતામાં આપવાની થશે. તો એ શું કરવાનું થશે? તો કે વેચાણમાંથી બાદ કરવાનું થશે. કેટલું આપ્યું છે? તો કે 15,000, બરાબર. નહીં નોંધેલ વેચાણ પરત કેટલું છે? તો કે 15,000, બરાબર. અને આની બીજી અસર આપી દઈશું આપણે દેવાદારોમાંથી બાદ નહીં નોંધેલ વેચાણ પરત 15,000, બરાબર. એના પછી છઠ્ઠું, ચૂકવવાની બાકી મજૂરી. ચૂકવવાની બાકી મજૂરી હોય તો આપણે નફા નુકસાન ખાતું છે એમાં પહેલાં તો આપવી પડે. સોરી, મજૂરી છે એ વેપાર ખાતામાં આવશે, બરાબર. તો થોડી જગ્યા છોડીને આપીએ મજૂરી. કાચા સરવૈયામાં મજૂરી આપણને આપી છે કેટલી? તો કે 40,000 પ્લસ ચૂકવવાની બાકી. ચૂકવવાની બાકી કેટલી છે? તો કે 10,000. હજી અંદરની અંદર જ કોલમમાં આપણે રાખશું, એના ઉપર કંઈ બીજો હવાલો હોય તો 50,000, બરાબર. અને આની બીજી અસર આપણે આપી દઈશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ત્યાં આપી દઈએ ચૂકવવાની બાકી મજૂરી, બરાબર. કેટલી છે? તો કે 10,000. એના પછી 10,000નો માલ આગથી બળી ગયો, વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો, બરાબર. તો એની અસર આપીશું આપણે વેપાર ખાતામાં, બરાબર. વેપાર ખાતામાં ઉધાર બાજુ આપી દઈએ આગથી બળી ગયેલ માલનું નુકસાન, બરાબર, 10,000. અને આની બીજી અસર આપી દઈએ વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તો લેણું થશે આપણું, બરાબર. મિલકત લેણા બાજુ આપી દેવાનું થશે. અહીંયા આપણે 12ની કોલમમાં જ આપી દઈએ. હવે 1,40,000 માઇનસ 15,000 એટલે 1,25,000. એની નીચે જ આપી દઈએ વીમા કંપની પાસે લેણા. કેટલું લેણું થશે? તો કે 10,000, બરાબર. એના પછી આપેલું છે અંગત વપરાશ માટે લીધેલ માલ 5,000. તો એની અસર આવશે વેપાર ખાતામાં એક અસર, બરાબર. ઉધાર બાજુ ને આપી દઈએ અંગત વપરાશ માટે માલ કેટલાનો લીધો છે? તો કે 5,000નો, બરાબર. અને આની બીજી અસર આપી દઈશું આપણે મૂડીમાંથી. તો મૂડી આપણે પહેલાં લખવી પડશે કેટલી મૂડી આપી છે? તો કે 4,00,000. અને મૂડીમાં આપણે ચોખ્ખો નફો પ્લસ કરીશું, ઉપાડ હોય તો બાદ કરીશું, બરાબર. અને અંગત હેતુ માટે જે કંઈ માલ છે એને આપણે બાદ કરવાનું થશે. તો અહીંયા આપી દઈએ મૂડીમાં અંગત માલ કેટલાનો છે અંગત માલ? તો કે 5,000,
એટલે આપણને મળશે 3,95,000 બરાબર. પછી આપણે એમાં ચોખ્ખો નફોની જે કાંઈ હશે એ પ્લસ કરીશું. એના પછી છે યંત્ર ગોઠવવાની મજૂરી 5,000 ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ છે. તો આપણે જો મજૂરીની મજૂરીમાંથી આપણે શું કર્યા તો કે અહીંયા જે ચૂકવવાની બાકી મજૂરી હતી, મજૂરી કેટલી એવી 50,000, એમાંથી જ આપણે બાદ આપી દઈએ ભૂલથી બરાબર. કેટલા તો કે 5,000, એટલે હવે આપણને મળશે 45,000 બરાબર. અહીંયા આપણે એક લીટી છોડતા ભૂલી ગયા છીએ, પણ જે ચૂકવવાની બાકી મજૂરી પ્લસ કરીને 50,000 આવ્યા તો એમાંથી જે ભૂલથી આપણે નોંધેલી હતી 5,000 બાદ કરી દઈશું બરાબર. એટલે હવે બાર આપણને મળશે 45,000. અને જ્યારે આપણે યંત્ર લખીશું બરાબર, ત્યારે એમાં યંત્ર ગોઠવવાની મજૂરી છે 5,000 પ્લસ કરીશું બરાબર. મિલકત લેના એ એક આપણે બાકી રાખીશું. તો આપણે હાર વાર લખી જ નાખીએ. અહીંયા યંત્ર આપ્યા જ છે આપણને, જોઈએ અહીંયા આપ્યા જ છે. મિલકત લેણા બાજુ લખવાના થશે યંત્રો બરાબર. યંત્રો આપ્યા છે 90,000, એમાં પ્લસ ગોઠવવાની મજૂરી કેટલી તો કે 5,000 બરાબર. એટલે હવે આપણને મળશે યંત્રો 95,000. અહીંયા બધા હવાલા છે એ પૂરા થાય છે બરાબર. તો હવે આપણે પાકા કાચા સરવૈયાની જે કાંઈ વિગતો છે એ કાચા સરવૈયાની વિગતો આપીશું બરાબર. એમાં ઉધાર બાકીમાં સૌથી પહેલાં તો ઉપાડ આપેલો છે બરાબર. તો ઉપાડ છે 12,000 નો, તો એ મૂડીમાંથી બાદ કરીશું. ઉપાડ 12,000, 3,95,000 માઇનસ 12,000, એટલે આપણને મળશે 3,83,000. એના પછી ખરીદી આવી ગઈ બરાબર. સ્ટોક, સરુનો સ્ટોક જો આપણે અહીંયા લખી નાખો. આવક માલ, ગાડા ભાડું, તો એ વેપાર ખાતામાં લખવાનો થશે બરાબર. આવક માલ, ગાડા ભાડું, આવક માલ ગાડા ભાડું આપ્યું છે 10,000. એના પછી વેચાણ પરત, વેચાણ પરત આપ્યું છે 40,000, તો એ બાદ કરવું પડશે બરાબર. વેચાણમાંથી બાદ વેચાણ પરત કેટલું આપ્યું છે તો કે 40,000. સાદું રૂપ આપી દઈએ વેચાણનું, 9,98,000 પ્લસ 50,000 માઇનસ 15,000 અને માઇનસ 40,000, એટલે મળશે આપણને 9,93,000 બરાબર. એના પછી આપેલો છે પગાર, તો પગારને લખીશું આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. પગાર કેટલો આપ્યો છે 1,20,000 બરાબર. એના પછી મજૂરી આવી ગઈ. પછી ઓફિસ ખર્ચ, તો ઓફિસ ખર્ચે આપણે નફા નુકસાન ખાતામાં લખવા પડશે. ઓફિસ ખર્ચ આપ્યા છે 80,000. એના પછી દેવાદારો આપણે લેખા બરાબર, પાકા સરવૈયાનો. પછી લેણી હુંડી, તો લેણી હુંડી આપવાની થશે બરાબર. મિલકત લેણામાં લેણી હુંડી આપી છે 30,000. એના પછી જાહેરાત ખર્ચ બરાબર, તો જાહેરાત ખર્ચ આપણે લખવાના થશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. જાહેરાત ખર્ચ બરાબર 50,000. એના પછી સ્ટેશનરી અને છપામણી, સ્ટેશનરી છપામણી આપી છે 6,000. એના પછી યંત્રો, તો યંત્રો આપણે લેખા. એના પછી મકાન, તો મકાન આપી દઈએ મિલકત લેણામાં બરાબર. કેટલાનું આપ્યું છે મકાન, તો કે 3,00,000. બરાબર 3,00,000. એના પછી આપ્યું છે ફર્નિચર બરાબર, તો ફર્નિચર ત્યાં ને ત્યાં જ લખવાનું થશે. ફર્નિચર આપ્યું છે આપણને 60,000 બરાબર.
એના પછી એ પૂછે આપણને ભાડું, તો ભાડું આપણે નફા નુકસાનમાં ઉધાર બાજુ લખીશું. બરાબર, કેટલાનું ભાડું આપ્યું છે? તો કે 12,000. એના પછી 10% ડિબેન્ચરમાં રોકાણ 1,00,000. બરાબર, તો એ આપણે મિલકત લેણા બાજુ આપી દેવું પડશે. બરાબર, 10% ડિબેન્ચરમાં રોકાણ કેટલાનું? તો કે 1,00,000. બરાબર, એના પછી બેંક લોનનું વ્યાજ, તો એ આપણે આપીશું નફા નુકસાનમાં ઉધાર બાજુ. બેંક લોનનું વ્યાજ બરાબર 20,000. હવે અહીંયા ઉધાર બાકી છે એ બધી જ પૂરી થઈ ગઈ છે. બરાબર, હવે જમા બાકીઓમાં મૂડી આપી છે એ આપણે લેખી, વેચાણ આપ્યું છે એ આપણે લેખું. બરાબર, એના પછી ખરીદ પરત આપ્યું છે તો ખરીદ પરત લખીએ. ખરીદ પરત બાદ કરવાનું થશે. ખરીદ પરત કેટલાનું આપ્યું છે? તો કે 20,000. બરાબર, એટલે હવે ખરીદીનું સાદું રૂપ આપી દઈએ. 6,00,000 પ્લસ 40,000 માઇનસ 5,000 અને માઇનસ 20,000 એટલા મળશે 6,15,000. બરાબર, 6,15,000માંથી જો આપણે આગથી જે નુકસાન છે, બરાબર, અહીંયા 6,15,000 આવ્યા ને, એમાંથી આપણે આ જે આગથી બળી ગયેલ માલ છે, બરાબર, એ 6,15,000માંથી આગથી બળી ગયેલ માલ છે, બરાબર, 10,000 એ આપણે ખરીદીમાંથી બાદ કરવાનું થશે. અને ઉપાડેલ જે અંગત વપરાશ માટેનો માલ છે એ આપણે ખરીદીમાંથી બાદ કરવાનો થશે. એટલે આ ખાસ ધ્યાન રાખીશું. આપણે અહીંયા જગ્યા છોડતા ભૂલી ગયા છીએ. બરાબર, પણ ખરીદ પરતમાંથી આપણે આ 2,15,000 છે એ બાદ કરવાના રહેશે. બરાબર, 10,000 એક આના અને 5,000 આના, એટલે આપણને અહીંયા ડાયરેક્ટ આ માઇનસ જ છે. બરાબર, એના પછી છે મળેલ ડિબેન્ચર વ્યાજ, તો એ આપણે લખવાનું થશે નફા નુકસાન ખાતામાં જમા બાજુ. મળેલ ડિબેન્ચર વ્યાજ બરાબર કેટલાનું મળે છે? તો કે 10,000. એના પછી મળેલ વટાવ એ કેટલાનું છે? તો કે 4,000. એ ત્યાં લખવું પડશે નફા નુકસાનમાં જમા બાજુ. એના પછી મળેલ કમિશન, તો એ ત્યાં લખવું પડશે મળેલ કમિશન. બરાબર, કેટલું છે મળેલ કમિશન? 2,000. એના પછી 10% બેંક લોન, તો એ લખવાની થશે આપણે મૂડી દેવા બાજુ. બરાબર, મૂડી દેવા બાજુ આપી દઈએ અહીંયા પાકા સરવૈયામાં. બરાબર, 10% બેંક લોન કેટલાની છે? તો કે 2,00,000. એના પછી દેવી હુંડી, એ ત્યાં લખવાની થશે દેવી હુંડી કેટલાની છે? તો કે 15,000. એના પછી લેણદારો આપેલા છે, તો લેણદારો તો આપણે ઓલરેડી અહીંયા લખેલા જ છે. એના પછી ચૂકવવાનું બાકી ભાડું, તો એ ત્યાં આવશે. બરાબર, ચૂકવવાનું બાકી ભાડું કેટલાનું છે? તો કે 1,000. બરાબર, આના સિવાય હવે કંઈ પાકા સરવૈયાની કે કાચા સરવૈયાની કંઈ વિગત રહેતી નથી બાકી. બરાબર, તો આપણે પહેલાં વેપાર ખાતું બંધ કરીએ. બરાબર, વેપાર ખાતાનો ટોટલ 9,93,000 પ્લસ 1,10,000 એટલે આપણને મળશે 11,03,000. એટલો ટોટલ આપણે ઉધાર બાજુ રાખીશું, 11,03,000. બરાબર, 11,03,000માંથી આપણે આગળની બધી વિગતો છે. બરાબર, 60,000, 6,15,000, 6,15,000માંથી આ 10,000 અને આ 5,000 બાદ કરીએ એટલે અહીંયા આપણને મળશે 6,00,000. બરાબર, 60,000, 6,45,000 અને 10,000 બાદ કરીએ એટલે આપણને મળશે કાચો નફો. બરાબર, જે નફા નુકસાન ખાતે લઈ ગયા.
કેટલો થશે? 3,88,000 બરાબર. હવે જમા બાજુ આપી દે નફા નુકસાન ખાતામાં. કાચો નફો વેપાર ખાતેથી 3,88,000. હવે નફા નુકસાન ખાતું બંધ કરીએ. 3,88,000 પ્લસ 10,000 પ્લસ 4,000 પ્લસ 2,000 એટલે આપણને મળશે 4,04,000. એટલો ટોટલ ઉધાર બાજુનો રાખીએ 4,04,000. 4,04,000માંથી 1,20,000, 80,000, 50,000, 6,000, 12,000, 20,000 બાદ કરીએ એટલે આપણને મળશે 1,16,000 બરાબર. એ થઈ ગયો આપણો ચોખ્ખો નફો. એને લઈ જવો પડશે મૂડી ખાતે, એટલે કે પાકા સરવૈયામાં બરાબર. પાકા સરવૈયામાં જો આપણે અહીંયા આપ્યું છે બરાબર, ને આપવું પડશે ચોખ્ખો નફો. કેટલો આવ્યો ચોખ્ખો નફો? 1,16,000. એટલે હવે આપણને મૂડી કેટલી મળશે? 3,83,000 પ્લસ 1,16,000 એટલે મળશે આપણને 12 કોલમમાં 4,99,000 બરાબર. હવે મૂડી દેવા બાજુનો ટોટલ કરીએ. 4,99,000 પ્લસ 1,05,000 પ્લસ 10,000 પ્લસ 2,00,000 પ્લસ 15,000 અને પ્લસ 1,000 એટલે મળશે આપણને 8,30,000. એટલો ટોટલ મિલકત લેણા બાજુનો થઈ શકે નહીં જોઈએ બરાબર. તો એમાં 1,10,000, 1,25,000, 10,000, 95,000. પહેલાં ટોટલ કરીએ. 1,10,000 પ્લસ 1,25,000 પ્લસ 10,000 પ્લસ 95,000 પ્લસ 30,000 પ્લસ 3,00,000 પ્લસ 60,000 અને પ્લસ 1,00,000 8,30,000 એનો પણ ટોટલ થઈ જાય છે બરાબર. 8,30,000. આ રીતે અહીંયા આપણે દાખલા નંબર 2 છે એ પૂરો કરીએ છીએ અને આ ચેપ્ટરનું આપણે જે રિવિઝન પોર્શન હતો એ પૂરો કરીએ છીએ બરાબર. આવી જ રીતે આપણને હવાલા આપતા બધામાં આવડે બરાબર. આ સાથે જ FIBCOM સેમેસ્ટર 2 નાણાકીય હિસાબી પદ્ધતિમાં 4-4 યુનિટ છે પ્રેક્ટિકલ, એ આપણે પૂર્ણ કરીએ છીએ અને સેમેસ્ટર 2નો નાણાકીય હિસાબી પદ્ધતિનો સમગ્ર અભ્યાસક્રમ છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ બરાબર.